जय स्वामी नारायण मित्रों, गुड मॉर्निंग। आज आपणे જોઈશું ઘર વિશે, ઘરના સભ્યો વિશે। તો આપણે ઘરમાં રહીએ છીએ તો આપણી સાથે કોણ કોણ હોય છે? આપણા મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી, કાકા કાકી, કાકાના છોકરાઓ, એ બધા જ આપણે ઘરમાં સાથે રહીએ છીએ। તો એને આપણે કહીએ છીએ ઘરના સભ્યો। તો ઘરના સભ્યોથી બને છે કુટુંબ। તો કુટુંબને અંગ્રેજીમાં શું કહેવાય છે? ફેમિલી। તો આજે આપણે ફેમિલી વિશે જોઈએ। F A M I L Y ફેમિલી, ફેમિલી એટલે કુટુંબ। તો કુટુંબમાં કોણ કોણ હોય છે એને અંગ્રેજીમાં શું કહેવાય છે આપણે આજે જોઈએ। તો સૌપ્રથમ આપણે આજે એને ચાર્ટ દ્વારા જોઈએ તો વધુ સમજ પડશે। તો અહીંયા હું લખું છું આઈ, આઈ એટલે હું। અહીંયા તમે તમારું નામ પણ લખી શકો છો। તો હું છું, મારા ઘરમાં મમ્મી છે અને પપ્પા છે। તો મમ્મીને શું કહેવાશે? M O T H E R મધર। અને પપ્પાને શું કહેવાશે? F A T H E R ફાધર। હવે મારે તો એક ભાઈ પણ છે અને બહેન પણ છે, તો આપણે ભાઈને શું કહીશું? બ્રધર, બી આર ઓ ટી એચ ઈ આર બ્રધર। બ્રધર એટલે ભાઈ। અને બહેન, તો બહેનને શું કહીશું? સિસ્ટર, એસ આઈ એસ ટી ઈ આર સિસ્ટર। સિસ્ટર એટલે બહેન। હવે મારે તો દાદા પણ છે અને દાદી પણ છે, તો એને આપણે શું કહીશું? દાદીને આપણે કહીશું ગ્રેન્ડ મધર, G R A N D grand mother, M O T H E R grand mother એટલે કે દાદી। અને દાદાને શું કહીશું? grand father, G R A N D F A T H E R grandfather એટલે કે દાદા। હવે મારે તો અંકલ પણ છે, તો અંકલ માટે અંકલ એ કોણ છે? તો એ કોણ છે? દાદાના છોકરા। એ આપણા શું થાય? અંકલ। તો U N C L E અંકલ, અંકલ એટલે કાકા। અને અંકલની પત્ની એટલે કે કાકી। તો કાકીને આપણે શું કહીશું? A U N T Y આંટી, આંટી એટલે કાકી। તો આ થઈ કાકા અને કાકી। હવે કાકાનો એક છોકરો પણ છે અને એક છોકરી પણ છે, તો કાકાનો છોકરો, તો કાકા એને શું કહેશે? સન, એટલે કે સન એટલે છોકરો। અને છોકરી માટે શું વાપરીશું? ડોટર, ડી એ યુ જી એચ ટી ઈ આર ડોટર। ડોટર એટલે છોકરી અથવા પુત્રી। તો આ તો થયા કાકાના છોકરો અને છોકરી, પરંતુ યાર મારા શું થશે? તો એ મારા થશે પિતરાઈ ભાઈ કે બહેન। આપણે કહીએ છીએ ને મારા કાકાનો છોકરો છે એટલે કે મારો પિતરાઈ ભાઈ છે, મારા કાકાની છોકરી છે,
તો મારી મિત્રાઈ બહેન છે તો એના માટે અંગ્રેજીમાં આપણે કહીશું C O U S I N પરંતુ અહીં આપણે બે જણની વાત કરી છે તો આપણે એને બહુવચનમાં કરી દઈશું તો કઝિન્સ કઝિન્સ એટલે કાકાનો છોકરો અને છોકરી તો આ થઈ છોકરો અને છોકરી એને આપણે શું કહીશું કઝિન્સ જો આપણે સગો ભાઈ હોય તો આપણે એને કહીશું બ્રધર પરંતુ કાકાનો છોકરો હોય તો આપણે એને કહીશું કઝિન સગી બહેન હોય તો આપણે કહીશું સિસ્ટર અને કાકાની છોકરી હોય તો આપણે કહીશું કઝિન હવે મિત્રો ગુજરાતીમાં આપણે કાકા મામા ફુવા માસા આમ બોલીએ છીએ પરંતુ અંગ્રેજીમાં એ બધા માટે એક જ શબ્દ છે અંકલ એટલે કે આપણે કાકાને પણ અંકલ જ કહીશું મામાને પણ અંકલ કહીશું ફુવાને પણ અંકલ કહીશું અને માસાને પણ અંકલ જ કહીશું એવી જ રીતે આંટી તો આપણે કાકી મામી ફોઈ કે માસી એ બધાને આપણે આંટી જ કહીશું હવે આ થઈ આપણે કુટુંબના સભ્યોની વાત પરંતુ બીજી એક વાત છે કે આપણે સ્કૂલમાં હોઈએ તો આપણને શું કહે છે કે તમારા વાલીને મોકલજો વાલી મીટિંગ છે એવું તમે સાંભળ્યું હશે તો વાલી વાલી એટલે માતા અને પિતા બંને સાથે તો માતા અને પિતા એ બંને માટે સાથે આપણે બોલીએ તો ગુજરાતીમાં આપણે કહીએ છીએ વાલી તો એના માટે અંગ્રેજીમાં આપણે શું કરીશું પેરેન્ટ્સ શું કરીશું પેરેન્ટ્સ પી એ આર ઈ એન ટી એસ પેરેન્ટ્સ પેરેન્ટ્સ એટલે માતા અને પિતા બંને પેરેન્ટ્સ હંમેશા આપણે બહુવચનમાં લખીશું એટલે મેં અહીંયા એસ લખ્યો છે પેરેન્ટ નહીં બોલાય કારણ કે પેરેન્ટ્સ નો મતલબ જ એ છે કે મમ્મી અને પપ્પા બંને સાથે હોય તો આપણે એને પેરેન્ટ્સ કહીએ છીએ તો એક કરતા વધારે જ હોય છે એટલે આપણે એને હંમેશા બહુવચનમાં જ વાપરીશું હવે જેવી રીતે આપણે માતા અને પિતાને પેરેન્ટ્સ કહીએ છીએ તો એવી રીતે દાદા અને દાદી તો દાદા અને દાદીને આપણે શું કહીશું ગ્રેન્ડ પેરેન્ટ્સ ગ્રેન્ડ પેરેન્ટ્સ ગ્રેન્ડ પેરેન્ટ્સ એટલે મારા દાદા અને દાદી હવે જેમ આપણે અંકલ અને આંટીનું જોયું એવી જ રીતે આપણે પપ્પાના પપ્પાને દાદા કહીએ છીએ અને પપ્પાના મમ્મીને દાદી કહીએ છીએ એવી રીતે મમ્મીના મમ્મીને આપણે નાની કહીએ છીએ મમ્મીના પપ્પાને આપણે નાના કહીએ છીએ તો અંગ્રેજીમાં દાદા હોય કે નાની બંને માટે એક જ શબ્દ છે ગ્રેન્ડ ફાધર અને દાદી હોય કે નાની હોય બંને માટે એક જ શબ્દ છે ગ્રેન્ડ મધર અને જો બંનેની સાથે આપણે બોલવા હોય મારા દાદા દાદી આજે આવ્યા છે તો આપણે બોલીશું ગ્રેન્ડ પેરેન્ટ એટલે કે દાદા અને દાદી બંને સાથે અથવા નાના અને